વરસતા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થાય છે, પણ સાથે સાથે મૂંગા પશુ પક્ષીઓને પણ જો વરસાદની અસર થાય તો તેમની મુશ્કેલીમાં વધારો થાય છે। નેશનલ હાઈવેને અડીને આવેલા પાંજરાપોળમાં પણ પાણી ભરાતા તાત્કાલિક તેમણે સુરક્ષિત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી। સમગ્ર ગુજરાતમાં વરસેલા વરસાદથી સીઝનના 100%થી વધુનો વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે। રહેણાંક વિસ્તારમાં ભારે પાણી ભરાય તો તેને રેસ્ક્યુ કરવામાં આવે છે, પણ મૂંગા પશુઓ અને પક્ષીઓના રહેણાંક એવા પાંજરાપોળમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી। વાત છે નવસારીના હાઈવે નંબર 48 ને અડીને આવેલા પાંજરાપોળની, કે જ્યાં 1500 જેટલા પશુઓ અને મોટી સંખ્યામાં પક્ષીઓનો વસવાટ છે। ત્યારે રવિવારે વરસેલા અનરાધાર વરસાદના કારણે પાંજરાપોળમાં પાણી ભરાયા હતા, જેથી જીવદયા સંગઠનના સભ્યોએ તાત્કાલિક પશુ પક્ષીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની કવાયત હાથ ધરી હતી। છેલ્લા 12 વર્ષનો મારો અનુભવ કહે છે કે જ્યારે પણ પાણી ભરાતું ત્યારે 2-3 કલાકમાં બધું પાણી નીકળી જતું, પણ છેલ્લા 2 વર્ષથી એક પ્રાઇવેટ પાર્ટી દ્વારા અમારો જ્યાં કેમ્પસનો દિવાલ પૂરી થાય છે ત્યાંથી એને ખાડી બિલકુલ બૂરી દીધી છે અને 2 પાઇપ નાખેલા છે। સાહેબ, જે ખાડીના 18-20 ફૂટનો આ ઘેરાવો હોય એમાં 2 પાઇપમાં પાણી બધું અહીં રહી જાય છે। અમારા પછીનો એરિયા નીચાણવાળો છે, જો ખાડી ચાલુ હોત તો આ બધું પાણી પાઇપ અને દિવાલની નીચેથી બધું જતું રહેત, પણ છેલ્લા 2 વર્ષ એમાં આ વર્ષે અત્યારે જે પોઝિશન છે એમાં મારો મુખ્ય ઉદ્દેશ જાનવર બચાવવાનો જ છે। આ બાબતનો મેં કલેક્ટર સાહેબમાં અને સાંજે વાત કરી એટલે એમના તરફથી તરત એક્શન લઈને મામલતદારને TDO સાહેબને બધાને મોકલું, પણ આ પરિસ્થિતિમાં હાલમાં કોઈ રસ્તો નીકળી શકે એવું મને જણાતું નથી। અત્યારે મારો મુખ્ય ઉદ્દેશ જાનવર જ બચાવવાનો છે, નુકસાની જ મને વિચાર નથી આવતો। અને એ લોકોને પણ એમના તરફથી મને ખાતરી આપી છે કે જેવું કોરું થાય એટલે આપણે પહેલાં વહેલી ખાડી ખુલ્લી કરી નાખશું। જો ખાડી ખુલ્લી કરશે તો જ આ પરમેનન્ટ સોલ્યુશન નીકળશે। વરસાદ તો સાહેબ ગમે એ સિઝનમાં આવે છે, એમાં આ વર્ષે વરસાદનું પ્રમાણ વધારે છે। હાલમાં અત્યારે મારી પાસે 1070 જીવો છે, એમાં સાહેબ અત્યારે જે પાણી ઘરી ગયું છે મેં 70 કબૂતર તો પાંજરામાંથી કાઢીને અને મારી અગાસીમાં મૂકેલા છે। કોઈ પણ જાનવર જે નાના બચ્ચા હતા એને એનો શેડમાંથી પાછળ મૂક્યું છે। લગભગ 350-400 જાનવર અમે બધા ભેગા થઈને નાઇટમાં જ બધા શિફ્ટ કર્યા છે, એટલે એમ કહી શકું કે જાનવરની કોઈ નુકસાની નથી। આના માટે એક જ કહું કે અમારા ટ્રસ્ટી તરફથી સૂચના છે, જો મારે 5 લાખનું સાહેબ નુકસાન ગયું ને મને ટ્રસ્ટી પૂછશે નહીં, પણ જો 1 જાનવર મળશે તો 10 પલાખા પૂછશે, કારણ કે જીવદયાની સંસ્થા છે ને જીવ માટે તો કામ કરે છે। પાંજરાપોળમાં પાણી ભરાવવાની સમસ્યા છેલ્લા 2 વર્ષથી સામે આવી રહી છે, છતાં વહીવટી તંત્ર કામગીરી કરતી નથી તેવી પણ રાવ ઉઠવા પામી હતી। ત્યારે આ વર્ષનો બોધપાઠ લઈને જો વહીવટી તંત્ર આવતા વર્ષે સજાગતાપૂર્વક કામ કરે તો મૂંગા પશુ પક્ષીઓની મુસીબતમાં વધારો નહીં થાય અને તેઓ પણ સુરક્ષિત રીતે પાંજરાપોળમાં રહી શકે છે। NDC ન્યૂઝ, નવસારી।